आज आपणे स्टैंडर्ड 9 માં ચેપ્ટર 1 લેક્ચર 4 જોઈશું એમાં સ્વાધ્યાય 1.2 જોઈશું આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે જોયું તેના આધારે અમુક પ્રશ્નોના જવાબ આપવાના આવ્યા તો અહીંયા પ્રશ્ન 1 છે જે એમાં નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ બરાબર તમારે જણાવવાનું છે પણ કેવું કીધે કારણ આપીને કે સાચું છે કે ખોટું सत्य असत्य कारण वास्तविक संख्या कारण शु तो वास्तविक संख्या समूह दरेक असमय संख्या तथा समय संख्या नो समावेश असमय संख्या वास्तविक संख्या में आ जाए माने ते विधान शु सत्य क्लियर हम त्यार बीजो कारण क्यों तो विधान संख्या रेखा पर दरेक बिंदु कोई प्राकृतिक संख्या एम माने ये संख्या कोई पण होई शके पण आपणे एम लेतो एम माने रूट एम એટલે કે एम નું વર્ગમૂળ એટલે આ જે છે પૂર્ણાંક સંખ્યા સ્વરૂપનું હોય છે તો તમે જવાબમાં શું લખી શકશો કે પ્રાકૃતિક સંખ્યા કે તેમાં બધી સંખ્યાઓ કેવી આવશે તો પ્રાકૃતિક સંખ્યાઓ આપણે જોઈ લીધી કે 1 2 3 કેવી આવશે તેમાં બધી ધન સંખ્યાઓ આવશે ઋણ સંખ્યા આવતી प्राकृतिक संख्या n માં રૂટ n સ્વરૂપની હોઈ શકે નહીં ઋણ સંખ્યા કોઈ હોઈ શકે નહીં એટલે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m ની માટે રૂટ n હંમેશા કેવી હશે તો ધન સંખ્યા છે માટે આ વિધાન કેવું થશે અસત્ય થશે ક્લિયર જેવું આપણે સમજી ત્યારબાદ ત્રીજું વિધાન જોઈએ તો દરેક वास्तविक संख्या એ અસમય સંખ્યા છે આપણે આગળ પહેલું વિધાન જોયું તેમાં શું કીધું અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે એનાથી ઊંધું કર્યું કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે એવું શક્ય બને અસમય એ વાસ્તવિક હતી કેમ કે એમાં સમય અને અસમય બંને હતું પરંતુ વાસ્તવિક સંખ્યા એ અસમય એટલી હશે તો ના આપણને ખબર છે वास्तविक संख्या में समय संख्या અને અસમય સંખ્યા બંને આવે છે મારે જવાબમાં તમે તમારી રીતે લખજો કઈ રીતે લખશો તમે તો લખવાનું કે આપેલ વિધાન અસત્ય છે કારણ કે આનાથી તમને વિરુદ્ધમાં લખાય કે વાસ્તવિક સંખ્યાના સમૂહની વાત કરીએ એમાં દરેક અસમય અને સમય સંખ્યાનો સમાવેશ પરંતુ અહીંયા વાસ્તવિક સંખ્યામાં ખાલી અસમય સંખ્યા આવે નહીં એમાં સમય સંખ્યા પણ આવે મારે આપણું વિધાન શું થઈ જાય અહીંયા અસત્ય ત્યારબાદ ક્વેશ્ચન 2 ની વાત કરીએ એમાં શું કીધું શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય તો તમારો આનો જવાબ શું આવશે અસમય સંખ્યા એટલે જે વર્ગમૂળ ના નીકળતું હોય તેવી સંખ્યા તેવું શક્ય છે તો શું આવશે ના દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ના સમય સંખ્યા કેવું હોય સમય સંખ્યા એટલે કે એવી એક સંખ્યાનું ઉદાહરણ આપવાનું કીધું તમને કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય તો આપણે જોઈએ જવાબમાં શું આવશે તો પહેલાનું શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય તો ના આવશે કારણ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય તેવું તો નથી કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા કે જે હંમેશા ધન પૂર્ણાંક જ હોય તો ધન ગુણાંક હોય તો હંમેશા કેવી હશે
सममित संख्या जो है तो इनु उदाहरण स्वरूप लखो हो तो रूट नौ इज इक्वल टू त्रण रूट सोल इज इक्वल टू चार आ बधी संख्या शू थे त्रण चार पांच आ बधी सममित संख्या छे एटले असममित होय तेवुं नथी एटले ना जवाब आवशे क्लियर ત્યારબાદ ક્વેશ્ચન 3 કીધો રૂટ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો તો રૂટ 5 ને તમારે દર્શાવવું તો આપણે આગળ પણ જોયું કે જ્યારે અસંમિત સંખ્યાને સંખ્યા રેખાઓ દર્શાવવાનું હોય ત્યારે પાયથાગોરસનો સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો તો તમારે એ રીતે જોવાનું કે તમારે શું કરવાનું પેન્સિલ લેવાની સ્કેલ લેવાનું પોલિકલ લેવાનું બરોબર તેના આધારે દોરાશે તો અહીંયા જો तो पहला आपने शुरू करने वाली एक संख्या रेखा जेमा जीरो आवशे आ साइड बड़ा माइनस एन आवशे तो आपने यहां जीरो थी स्टार्ट करिए एक बराबर तो पहला एक एकम ले लो तो दूर लिए एक एकम એટલે તમારે અહીંયા 1 ઇંચ નો લઈ લેવાનો જે છે તો એક એકમ અને એક એકમ આમ ઊભું લઈ લેવાની एक एकम उभी दोरवानी बने एक एकम थी गया त्यार बाद तेने जोड़ी दो ना आपको बताया यहां जी ओ कही है यहां ए कही है यहां बी कही है तो अब आनु मूल्य के लिए दर्शे ओबी नु मूल्य तो पाइथागोरस ने आधार है तो ओबी नु स्क्वायर कर्ण नो स्क्वायर इज इक्वल टू एक बाजू એટલે કે AB નો સ્ક્વેર વત્તા OA નો સ્ક્વેર તો અહીંયા તમને ખબર છે AB નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર બરાબર 1 નો સ્ક્વેર 1 1 નો સ્ક્વેર 1 એટલે કે 2 પણ જો અહીંયા OB નો સ્ક્વેર લેજો OB બરાબર શું થશે આ સ્ક્વેર કાઢી નાખીએ તો શું થશે વર્ગમૂળમાં 2 તમને શું મળશે અહીંયા તો આ જવાબ મળશે તમને વર્ગમૂળમાં 2 પછી શું કરશો તમે પેન્સિલ ને આની ઓ ઉપર મૂકો અને આ પરિઘ ને આની ઓ ઉપર મૂકો અને પેન્સિલ ને આની બી ઉપર ફરી યાદ રાખો પરિઘ ને આની ઓ ઉપર મૂકો અને પેન્સિલ ને આની બી ઉપર મૂકો અને પછી તમે આમ દોરી નાખો એટલે આમ દોરાશે જે મળશે તમને જે બિંદુ મળશે એ રૂટ 2 મળશે ક્લિયર ત્યારબાદ આપણે ક્યાં સુધી જવાનું છે रूट पांच तो एक जगह भरी थी अहियां नाम सी आ गई है बिंदु में क्या थी भरी थी एक एकम उभो ले लो क्या नाम हो जो टी भरी ले आ गई बिंदु और ने ओ बिंदु ने जोड़ी दो भरी ले आए प्रक्रिया जैसे तो यहां ओ बी नहीं आ ये तो ये बोलते हैं ओ थी डी नो अंतर आपको सोचना तो ओ डी नो स्क्वायर इज इक्वल टू ओ थी सी नो मा तो ओ सी नो स्क्वायर वत्ता सी डी नो स्क्वायर એટલે કે ओ सी નું માપ છે કેટલું આવશે √2 આવે છે સુધી કે અને અહીંયા એક એકમ જ લેવાનું એટલે દર વખત ઊભું એક એકમ જ લેવાનું દરેક વખતે ઊભું કેટલી લેશો તમે एक एकम उभी रेखा में एक एकम ले लो तो रूट टू नो वर्ग दे एक नो वर्ग के तीन तो ओडी नो स्क्वायर तो ओडी बराबर वर्गमूल मान तीन से तो आम मूल्य भी तुम आशे वर्गमूल मान तीन हरी दी परिगणित यानी ओ ऊपर टेंसिल यानी डी ऊपर और पची परिगणित आम दो और डाटी ने आम दो जवाबों का से आठ से रूट तो तेज रीते एक एकम आने यहाँ जोड़ी दो आने यहाँ यहाँ ले लो ये तो मैंने मन से रूट चार त्यार बाद परिधि एक एकम उभू त्यां जोड़ी दो तो रूट पांच ना आपको सी डी यहाँ आप दो ई ए जी जी एच अने आई नाम आप दो क्लियर खबर बड़ी દરેક વખત પહેલા એક એકમ ની સાથે આ એક એકમ થોડી નો પાયથાગોરસ નો ઉપયોગ કરો રૂટ ટુ મળશે પછી રૂટ થ્રી મળશે તે જ રીતે રૂટ ફોર મળશે રૂટ ફાઈવ મળશે એટલે આ જે છે
એ તમારો રૂટ 5 જે બતાવવાનું હતું. ફરીથી આપણે એવું હશે તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી જોઈશું આ જ વસ્તુ, બરોબર?